નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સંસ્કૃત કુલ ગુણ 80 પ્રથમ સત્રાંત પરીક્ષા 2021નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી રહ્યા છીએ. હજી સુધી જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે. આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો. વિભાગે ગુર્જર ભાષાનો અનુવાદ કરો એટલે કે ગુજરાતી ભાષામાં તમારે આ ફકરો જે આપેલો છે એમનું ભાષાંતર કરવાનું છે. બ્રગનમ ન ખલુ સાધુ સેવિત્યોદ પંથા યનામી પ્રવૃતઃ નિહત્સ્યય પ્રશ્યાત ઇન્દ્રાય સ્મૃતા પિતમ હિ રજઃ કલુષ્યતિ દ્રષ્ટિમનાક્ષતિદાયમ કિયદ દૂરમ વા શતુરીક્ષતે. આનું તમારે ભાષાંતર કરવાનું છે અને જો આ સવાલ ના આવડે તો અથવામાં બીજો સવાલ આપ્યો છે, ગુરુઃ સમુપાદિશ્યત નદી રૂપે જીવને આહારા નિદ્રા ભવાદયઃ તીરભૂતાઃ શંતિ તીરેષુ સગ્રલતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃતિઃ વસ્તુ વસ્તુ આહારાધાર્ય સેવનીયા ભવંતિ તથાપિ તત્ર સતતમ સંલગ્ન વિદ્રહ એવમ આહારમ નિદ્રા ભયાશિતૃસ પ્રવૃતિ રૂપમ વિદ્રહ ભવતિ ચેત કાષ્ટરૂપમ વયમ સુખમ રૂપમ સમુદ્રમ પ્રાપ્યુમ ન શકુમ. ત્યાર પછી અધ્યાપન સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરાણ, સંસ્કૃત પ્રશ્નોના જવાબ મિત્રો તમારે સંસ્કૃત ભાષાની અંદર જ આપવાના છે, જેમાં પ્રશ્ન 2 દેશાન ભવન એકદા શક્તિકુમાર કુત્ર સમાગત. ચાલો આજે જાણીએ ફિલો એપ વિશે, જે વિદ્યાર્થીમાં અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, ડાઉટ્સ હોય, કોઈ કોન્સેપ્ટ ના સમજાયો હોય, બોર્ડનો હોય, જેડબલી નીટ્સ હોય કે પછી કોઈ પણ પ્રશ્ન હોય, તેનું સોલ્યુશન છે ફિલો એપ. તમારા ડાઉટ્સને કોઈ પણ ટાઈમે તમે ક્લિયર કરી શકો છો આ 3 ઇઝી સ્ટેપ દ્વારા. સૌથી પહેલાં આ એપને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની છે. તમારા ફોન નંબરની ઇઝીલી સાઇન અપ કરી લ્યો, ત્યાર પછી તમારા પ્રશ્નનો ફોટો પાડો અથવા ટાઈપ કરીને સબમિટ કરો. ફિલો એપ તમને 60 સેકન્ડમાં ઇન્ડિયાના ટોપ ટીટર સાથે તમને લાઈવ કોલ કનેક્ટ કરી દેશે. આપકી ક્વેશ્ચન મેં આપ કહેના ચાહતે હૈ કે બલ્બ કી પાવર કિતની હૈ. અગર બલ્બ જો હૈ વો 220 વોલ્ટેજ પર ઓપરેટ હો રહા હૈ, રાઈટ? ઇસ બેટરી કા જો વોલ્ટેજ હૈ વો આપકો ગિવન હૈ 220. तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर. अब अगर कोई आपको और डाउट है तो आप बताइए. नो सर, थैंक यू. तो विद्यार्थी मित्रों राह कोनी जोई रहिया छो, अत्यारे डाउनलोड करो फिलो एप्लिकेशन, जेनी लिंक नीचे डिस्क्रिप्शन में आपेली छे. विद्र रहिताः जनाः क्रीदुषः समुद्रम प्राप्नुवन्ति. 3 मुनिवेशस्य का अनुरिचिता. ત્યાર પછી આપેલા પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીમાં આપવાના છે. 4 કન્યા શું વેચે છે અને તેમાંથી શું મેળવે છે. 5 યદો ભવિષ્યતો વિનશ્યતિ આ વ્રતમાંથી કયો બોધ મળે છે. ત્યાર પછી ઉદ્રશ્ય વિશેષ્ય ઉપરોક્ષ સક્ષેણ રૂપમાં તમારે ટિપ્પણી લખવાની છે. 6 ક્રોધની શારીરિક અસરો અને શક્તિ કુમારની પરિકશ યોજના તમારે વર્ણવવાની છે. ત્યાર પછી સંસ્કૃતની અંદર તમારે આ ફકરો વાંચી અને એ ફકરા ઉપરથી તમને નીચે પૂછેલા જે 4 પ્રશ્નો છે, જેમાં 1 બ્રહ્મસ્થલમ નામ ગ્રામ કુત્ર અસ્તિ, 2 અગ્રિસ્વામી નામ બ્રહ્મણ કશ્મીન ગ્રાવે અવસત, 3 મંદારવત્યા પાણી ગ્રહણાર્થમ કે આગતા, 4 મંદારવતી ક્રિદુષ્ય આશિત. આ 4 પ્રશ્નોના જવાબ તમારે ઉપર પેલા ફકરામાંથી ગોતી અને વ્યવસ્થિત રીતે લખવાના છે મિત્રો. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આપેલા ફકરાનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે, જેમાં ફકરો આપેલો છે. ન જાનામી પુણ્યમ, ન જાનામી તીર્થમ, ન જાનામી મુક્તિમ લયમ ચ કદાચિત, ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગલિસ્તતિ ગલિસ્તવત ત્વમેકા ભવાની. આ ના આવડતો હોય તો અથવામાં બીજો આપેલો છે કે પ્રારંભતે ન ખલો વિભ્રેણ નીચે હ પ્રાભ્યતા વિદ્રવિતા વિરમંતી મધ્યા વિદ્રેહ પુનઃ પુનર્ની પ્રતિહન્યામાના પ્રારંભ્ય ચોતમજના ન બરી પજ્યતી. ત્યાર પછી જે પ્રશ્નો આપેલો છે એના સંસ્કૃત પ્રશ્નોના તમારે સંસ્કૃતમાં જ ઉત્તર આપવાના રહેશે. 9 કેહ પ્રોક્ત જલે લિખિત અક્ષર ભવતી. 9 એના અથવામાં બીજો સવાલ આપેલો છે કે ભક્ત કેમ એકમાત્ર જાણાતી. 10 સંધ્યા વિધિ કથ કરણીય. ત્યાર પછી જે સવાલો આપેલા છે એના તમારે ગુજરાતીમાં જવાબ આપવાના છે કે આપત્તિમાં અને
પૂરા જગ પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ અને શા માટે? 12 સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? 13 ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? ત્યાર પછી શ્લોક પૂર્તિ આપેલી છે. બંને શ્લોકની તમારે જ્યાંથી જ્યાં સુધી માંગ્યા છે ત્યાં સુધી લખવાના છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી. ગુજરાતી ભાષાની અંદર તમારે એનું અનુવાદ કરવાનું છે. અહીંયા સરસ મજાનો ફકરો આપેલો છે. સુનિતઃ ન જાનામી પ્રથમમ કથયતુ યથ પ્રસાદવત કી કુર્વંતી. આ જે ફકરો આપેલો છે એમનું તમારે ભાષાંતર કરવાનું છે. ત્યાર પછી તમને જોડકો આપેલું છે જેમાં અના જવાબ તમારે બ સાથે જોડવાના છે. જેમના બે ગુણ છે યોગ્ય જે જવાબ હોય તે તેની સાથે જોડી દેવાનો છે. ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર તમારે આપેલા સવાલોના જવાબ આપવાના છે જેમાં 19 દુર્ઘટનાથી સાક્ષી બનેલા માણસના તરુણ કર્તવ્ય કયા કયા છે. 20 ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. ત્યાર પછી ટિપ્પણી સંક્ષેપ લિખિત તમારે લખવાનું છે જેમાં બે પ્રશ્ન આપેલા છે. સાક્ષીભૂત મનુષ્યનું બીજું કર્તવ્ય અને 22 શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. ત્યાર પછી આપેલા સંસ્કૃત વાક્યને રચના કરવાની છે કે અમે દૂતને હરનારા નથી, આપણા તરણ કર્તવ્ય છે. વિભાગ ડી વ્યાકરણ વિભાગ છે. મિત્રો તમે જોઈ શકો છો દરેકનો એક એક ગુણ છે. સૂચના મુજબ તમારે આ દરેક પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં 25, 26, 27, 28, 29, 30, 31 આ બધા સવાલોના એક એક માર્કની અંદર છે અને જે પ્રમાણે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે તમારે આ દરેક પ્રશ્નના જવાબ આપવાના છે. ત્યાર પછી વાક્ય પ્રયોગ કરવાનો કીધો છે અને વાક્યને પ્રયોગ કર્યા પછી ફરીથી લખવાનો છે. કૃંદત પ્રકાર છે, સંધિ જોડવાની ને છોડવાની છે. આ બધા સવાલોના એક એક ગુણ છે જે તમારે જોઈને અનુકૂળ જવાબ લખવાના છે. વાત કરીએ સેક્શન ઈ 41-42 નંબરનો પ્રશ્ન જેમાં 41 વાક્યને કથાનું વાક્ય પ્રમાણે આપણે સ્થાપિત કરવાને છે. 4 વાક્ય આપેલા છે જેમના 4 ગુણ છે. અને ત્યાર પછીનો જે 42 નંબરનો પ્રશ્ન છે એમાં સરસ મજાનો ફકરો આપેલો છે અને ફકરાની નીચે 4 સવાલોના જવાબ માંગેલા છે જે તમારે ઉપરના ફકરાના આધારે આપવાના રહેશે. ત્યાર પછી એની નીચે એક જોડકું પૂછેલું છે. જોડકાને તમારે યોગ્ય જવાબ સાથે વ્યવસ્થિત રીતે જોડી દેવાનું છે. એની પછીનો 45 નંબરનો પ્રશ્ન ગદ્યખંડ છે એમાં કંઈક ભૂલો રહેલી છે. આ ભૂલોને સુધારી અને આ વાક્યને તમારે બધા વાક્યને ફરીથી લખવાના છે અને